અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કાજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસનું આક્રમણ બન્યું. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદથી જ જિલ્લાના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. મુખ્ય માર્ગો પર જ ઠેર ઠેર મસ મોટા ખાડા અને રસ્તા પરથી વાહન પસાર કરી લઈ જવું પણ મુશ્કેલ સમાન બન્યું છે. તંત્રમાં સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે, છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ સાથે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી અને આવ્યું છે તો માત્ર પેચ વર્ક કામગીરી કરી તંત્રએ સંતોષ મળ્યો છે. ત્યારે આજરોજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તંત્રની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલિયા ચોકડી વિસ્તારમાં યુવા કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, પૂર્વે લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, અંકલેશ્વર યુવા કોંગ્રેસના શરીફ કાનુગા સહિતના કાર્યકરો અને આગેવાનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનના કારણે જ્યાં એક તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી તરફ આંદોલન કરી રહેલા કોંગી આગેવાનોને પોલીસ અટકાવતા પોલીસ અને યુવા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જે બાદ પોલીસે 10થી વધુ કાર્યકરો અને આગેવાનને અટકાયત કરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. કોંગ્રેસ દ્વારા જે જિલ્લાની અંદર લોકોને સમસ્યાઓનો જે સામનો કરી રહ્યા છે, સૌથી મોટી સમસ્યા આ જિલ્લાની અંદર PWDના જે રસ્તાઓ જે બિલકુલ ખરાબ થઈ ગયા છે. વરસાદ ઓછો પડ્યો તો પણ બધા રસ્તાઓ તૂટી ગયા છે. નેત્રંગ અંકલેશ્વર હોય, કાપોદરા ગામનો હોય, કે પીરામણથી જીનવાલા હોય, નેત્રંગ રાજપાડી હોય, જાડેશ્વર તવરા રોડ હોય, PWDની અંદર આ જિલ્લાના જેટલા પણ રસ્તાઓ આવે છે તમામ રસ્તાઓ તૂટી ગયા છે. તેને લઈને લોકોની રજૂઆતો, પણ આ તંત્ર જો વિપક્ષની વાત ન સાંભળતું હોય તો આ પ્રજાનો અવાજ કેવી રીતે સાંભળવાની, તેને લઈને આજે યુવક કોંગ્રેસ દ્વારા વાલિયા ચોકડીની ઉપર રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું. તાત્કાલિક ધોરણે આ તમામ રસ્તાઓનું રીકાર્પેટિંગ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જિલ્લાના તમામ રસ્તાઓ ઉપર ગામે ગામથી લોકો આ રસ્તાઓ બ્લોક કરશે. આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની 60-40ની જે મિલીભગત છે તેને લઈને આ રસ્તાઓ તૂટી જાય છે. તાત્કાલિક ધોરણે મીડિયાના માધ્યમથી રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, કલેક્ટરશ્રી, SDM શ્રી, મામલતદાર તમામ લોકોને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાઓનું સમારકામ થવું જોઈએ. નહીં થાય તો ટૂંક સમયની અંદર આના કરતા પણ ઉગ્ર આંદોલનો. પ્રાંતિજ શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિમાટની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780 10 61 85.